સ્વાધ્યાય 14.2 દાખલા નંબર 5 આપણને જે માહિતી આપી છે તે માહિતીનો બહુલક શોધવાનો છે તો બહુલક માટે અલગથી કોષ્ટક નહીં બનાવીશું આ જ કોષ્ટક પરથી આપણે બધી ગણતરી કરીશું તો સૌથી પહેલા બહુલકનું સૂત્ર લખીએ z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h આ બધી માહિતી આપણે આ કોષ્ટક પરથી જ લઈએ ચલો તો એક એક વસ્તુ લઈએ સૌથી પહેલા બેટ્સમેનોની જે સંખ્યા છે આવૃત્તિવાળી કોલમ કહેવાય તેમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે તે શોધીએ તો 18 તો આ આપણો f1 સૌથી પહેલા નંબરનો એટલે 1 એટલે f1 તો f1 18 એની આગળ 1 ની આગળ 0 આવે એટલે f0 4 1 પછી 2 આવે એટલે f2 એ છે 9 તો આપણને ત્રણ વસ્તુ મળી ગયું હવે 18 માં જ ઉપર વર્ગ જે છે તેમાં નાની સંખ્યાએ આપણો l બનશે તો l 4000 અને આ બે નો તફાવત વર્ગ લંબાઈ 4000 અને 5000 એટલે 1000 ની વર્ગ લંબાઈ છે અને એક વસ્તુ ચેક કરો કે આ 5000 5000 રિપીટ થાય છે ને આ ઇમ્પોર્ટન્ટ છે તો પછી આપણે h ને 1000 તરીકે લઈ લઈએ તો આપણને કોષ્ટક પરથી જ બધી માહિતી મળી ગઈ તો જો તમે ચેનલમાં નવા છો તો મારા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો એટલે તમને આવા સમજૂતી સહિતના વિડીયો મળતા રહેશે ચલો આપણે દાખલો આગળ લઈએ કિંમત મૂકી દઈએ સૂત્રમાં z l ના જગ્યા પર 4000 f1 f2 f0 h બધું જ મૂકી દઈએ હવે અહીંયા બાદ બાકી થશે અંશમાં 18 માંથી 4 બાદ કરીશું છેદમાં આ બેનો ગુણાકાર કરીશું અને આ બેના ચિહ્ન સરખા છે એટલે સરવારો થાય સરખા ચિહ્નનો સરવારો થાય અને મોટી સંખ્યાનું ચિહ્ન જવાબને અપાય તો આપણે એ ગણતરી કરીએ તો 4000 વત્તા 18 માંથી 4 જશે એટલે 14 છેદમાં 2 ગુણ્યા 18 થશે 36 અને 9 અને 4 નો સરવારો 13 મોટી સંખ્યા ઋણ છે એટલે ઋણ 13 તો આપણી ગણતરી થઈ ગઈ ચલો હવે આગળ છેદમાં હજી બાદબાકી બાકી છે તો 36 માંથી 13 બાદ કરીશું 23 અને આ 2 નો ગુણાકાર કરીને 14000 લખી દઈએ હવે એક પૂર્ણાંક સંખ્યા એક અપૂર્ણાંક સંખ્યા તો આપણે અહીંયા લસા કાઢવો પડશે તો લસા માટે ત્રિક વાપરીશું આપણે આ 2 નો ગુણાકાર કરી લઈશું 23 અને 4000 નો ગુણાકાર એનો જે જવાબ આવશે તેમાં 14000 ઉમેરી દઈશું અને છેદમાં 23 છે તે 23 બેઠા રાખીશું એટલે આપણા લસાનું કામ પૂરું થશે તો 23 ગુણ્યા 4 કરીને જવાબમાં 3000 ઉમેરી દઈશું અને તેમાં 14000 ઉમેરી તો આપણે લસાનું કામ થઈ જશે 23 ગુણ્યા 4 કરી એટલે 92 આવશે તેમાં 3 0 પાછળ એડ કરો એટલે 92000 વત્તા 14000 છેદમાં લસાના 23 છે તે 23 રહેશે હવે આ 92000 અને 14000 નો સરવારો કરો તો આપણને અંશમાં ફાઇનલ એક આન્સર મળી ગયો એને 23 થી ભાગવાથી આપણને બહુલક મળી જશે તો આ સંખ્યાને 23 થી ભાગીએ તો આપણો જવાબ જે આવશે તેમાં આપણે પોઈન્ટ પછી 2 અંક રાખવાની ટ્રાય કરીશું ઘણા બધા અંક આવી શકે પણ આપણે 2 અંક સુધી ભાગાકાર કરવાનો તો આપણો જવાબ આવી ગયો 4608.70 રન કેમ રન કારણ કે આપણે આ રનનો બહુલક શોધીએ છીએ આ માહિતીનો એટલે આપણો એકમ અહીંયા જે લખ્યું હોય તેમાંથી એકમ લેવાનો આ રન છે તો રન અહીંયા શાની માહિતી છે તે આપણે એકમમાં બતાવવાનું રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે ચેનલના લોગો પર અહીંયા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો વિડીયો તમારા ફ્રેન્ડને શેર કરી સબસ્ક્રાઇબ કરવા જણાવો ચેનલમાં વિડીયો જોવા માટે થેન્ક યુ